મજામાં છો ને? ચાલો હવે આજે આપણે ચિત્રકામ ભણવાના છે. હવે બોર્ડ ઉપર તમે જોઈ લીધું હશે ને, તમને ખ્યાલ આવી ગયો હશે. તો આજે આપણો વિષય છે ચિત્રકામ. કયો વિષય છે? ચિત્રકામ. તો ચિત્રકામની અંદર તો સૌપ્રથમ તમે કીટ કાઢો. કીટ કાઢી લીધી પછી કીટ કાઢી પછી એની અંદર તમારે શું કરવાનું છે? આપણે રંગો કાઢવાના છે. શું કાઢવાનું છે? રંગો. ચાલો રંગની અંદર આજે આપણે સફરજન છે. શું છે? સફરજન છે. તો સફરજનની અંદર આપણે રંગ પૂરીશું. તો સફરજનની અંદર કેવો રંગ હોય? તો લાલ કલરનો હોય. કેવા કલરનો હોય? લાલ. તો સફરજન આપણું લાલ કલરનું એટલે કે રેડ કલરનું હોય છે, બરાબર ને? પછી આપણે પાન છે. શું છે? પાન છે. તો એ પાન કેવા કલરનું હોય છે? લીલા રંગનું હોય છે. કેવા રંગનું હોય છે? લીલા રંગનું, બરાબર ને? તો આજે આપણે સફરજનની અંદર લાલ અને લીલો કલર પૂરીશું. આપણે શું પૂરીશું? લાલ અને લીલો, બરાબર ને? ઘણી વાર તમે બધા રંગની ઓળખ આપો છો, બરાબર ને? તો આજે આપણે આ બે કલરનો ઉપયોગ કરવાના છીએ, બરાબર ને? તો ચાલો હવે કીટ મૂકી દીધી, હવે સફરજન પૂરવાના છે. તો સફરજન તમારું શેમાં કરશું? આપણે ચિત્રકામની ચોપડીમાં. શેમાં કરશું? ચિત્રકામની ચોપડીમાં. ચાલો બધા ચિત્રકામની ચોપડી કાઢો. ચિત્રકામની ચોપડી તમે કાઢો. તમને કાઢતા આવડી ગઈ હશે હવે, કાઢી ને? તો ચિત્રકામની ચોપડી આપણી કઈ હોય? છત્રી વાળી અને અલી દીદી ડ્રો કરે છે એટલે ચિત્રકામની ચોપડી કઢાઈ ગઈ તમારે બધાને. ચાલો હવે થોડાક પેજ છોડો. આ પણ આપણે થઈ ગયું. આ થઈ ગયું તમારા બધાને. ચાલો હવે આપણે આવ્યા ઓગસ્ટ મહિનામાં. કયા મહિનામાં આવી ગયા? ઓગસ્ટ મહિનામાં. આ આપણે કયો મહિનો ચાલે છે? ઓગસ્ટ મહિનો. કયો મહિનો ચાલે છે? ઓગસ્ટ. તો એની અંદર જુઓ, ચોપડીની અંદર પાના નંબર 12. કયા નંબર કાઢવાનો છે? પાના નંબર 12. અને આ કયું પેજ છે? પાના નંબર 13. હવે આ સફરજનનું પેજ છે અને આ કેરીવાળું પેજ છે, એટલે સફરજનનું પેજ તમારે મારી સાથે કરવાનું છે. કોની સાથે કરવાનું છે? મારી સાથે. અને આ પેજ તમે ઘરે કરજો, બરાબર ને? તો ચાલો આપણે પહેલા છે ને તો ચોપડીમાં રંગ પૂરીએ ને, એ પહેલા છે ને તમે મારી સાથે પહેલા અહીંયા જોજો. હું તમને મૌખિક કાર્ય કરાવું છું અને ચિત્રના ટપકા જોડવાની પ્રેક્ટિસ કરાવું છું, બરાબર ને? આ તમારે ચિત્રકામની ચોપડીમાં નથી કરવાનો, આ તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? તો હું તમને સફરજનના ટપકા જોડાવું છું, કારણ કે જો તમને સફરજનના ટપકા જોડતા આવડી જાય ને, કદાચ ને આપણે પરીક્ષામાં પૂછાય તો તમને આવડી જાય ને, એટલે હું તમને સફરજનનું પ્રેક્ટિસ કરાવું છું ટપકા જોડવાની, બરાબર ને? ચાલો સફરજનના ટપકા મારી સાથે જોડજો. તે પહેલા આપણે શું કરી લઈએ? સૂચના બોલી લઈએ અને સૂચના લખી લઈએ. આ જે કરીએ ને એ પહેલા આપણે શું કરવાનું છે? સૂચના બોલી લેવાની છે અને હું લખીશ. ચિત્રના ટપકા જોડો. ચાલો હવે એને હું તમને અહીંયા બોર્ડ ઉપર ટપકા જોડવા
કરવાની પ્રેક્ટિસ કરાવું છું, પછી તમારે ચોપડીમાં મારી સાથે કરવાનું છે। પહેલા તમારે ટપકા મેમ કેવી રીતે જુએ છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે અને મૌખિક કાર્ય પણ થઈ જશે તમારું। ચાલો धीमे धीमे टपका जोईशु आपणे। बराबर पछी नीचे नु आपणे करीशु। जो जो धीमे धीमे केवी रीते थाय छे। तबकानी बार जो तमे करशो ने तो सफरजन तमारो बनशे नहीं। आ तमारे खाली प्रेक्टिस करवानी छे। આપણી ચોપડીમાં સફરજનના ટપકા આપેલા નથી, ખાલી આપણી ચોપડીમાં રંગ જ પૂરવાનો આપેલું છે, પણ તમારે આ વસ્તુ તમારે ધ્યાનથી જોવાનું છે અને પછી પરીક્ષામાં તમે કરો તો તમને આવડી જાય। બરાબર ને? ધીમે ધીમે કરવાનું છે, સરસ મજાનું કરવાનું। હવે તો તમને તપકા જોતા આવડી ગયા હશે, આવડી ગયા હશે ને? કારણ કે આપણે વણાટના ટપકા જોયા, પછી કલમના જોયા। શું બની ગયું? સફરજન। ચાલો હવે એનો આપણે પેન્સિલ થી પાનના ટપકા જોડી લઈએ। તો સૌથી પહેલા આપણે શું સેના ટપકા જોશું? વચ્ચેની લીટીના। થઈ ગયું? ચાલો હવે પાનની બટનના ટપકા જોશું આપણે। ધીમે ધીમે કરવાનું છે। બરાબર? પછી આ બાજુ શું બની ગયું? પાન। શું બની ગયું? પાન। ચાલો હવે આની આપણે પ્રેક્ટિસ કરી લીધી। હવે અહીંયા તો અહીંયા આપણે શું કરશું? ચોપડીની અંદર તમારે મારી સાથે વર્ક કરવાનું છે। આ તો મેં ખાલી તમને પ્રેક્ટિસ જ કરાવી છે, ટપકા જોડવાની પ્રેક્ટિસ કરવાની છે। હવે તમારે મારી સાથે કરવાનું છે, તો આની અંદર તમારે ધ્યાનથી મારી સાથે કરવાનું છે। જો તમે વિડીયો જોતા જોતા મારી સાથે આ કરો, પછી તમારે કેટલા પેજ રહે? એક જ પેજ કરવાનું રહે। બરાબર ને? તો ચાલો સફરજનમાં રંગ પૂરો। શું લખેલું છે? કે દર્શાવ્યા પ્રમાણે સફરજનમાં રંગ પૂરો। બરાબર? તો એની અંદર આપણે કેટલા પાન છે? બે પાન છે। કેટલા પાન છે? બે પાન છે। જુઓ કે એક આ બાજુ આપણે ટપકા જોયા ત્યારે હતું, હવે બીજી બાજુ પણ સફરજનના પાનના છે। બરાબર ને? ચિત્રમાં બે પાન છે। બરાબર ને? ચાલો હવે એની અંદર તમારે મારી સાથે કરવાનું છે। ચાલો સરસ મજાનું કરજો। સૌથી પહેલા તો તમે, મેં તમને આગળ કીટની અંદર રેડ કલર બતાવ્યો હતો, લાલ કલર બતાવ્યો હતો, લાલ કલર બતાવ્યો હતો ને, તો આ પણ શું છે? સફરજન છે। શું છે? સફરજન। શું છે?
સફરજન। ચાલો હવે ચિત્રની અંદર આવો તો સૌથી પહેલા આપણે મોટું સફરજન છે તો તેમાં આપણે રંગ પૂરી દઈએ। તો ક્યાંથી આપણે રંગ પૂરવાનું સ્ટાર્ટ કરશું? ઉપરથી। ક્યાંથી કરશું? ઉપરથી। ધીમે ધીમે આવી રીતે તમે કલર પૂરજો। ટામેટું પણ કેવા રંગનું હોય છે? લાલ કલરનું। પછી તમે ચેરી ખાવ છો, દાડમ ખાવ છો, એ બધા કેવા રંગના હોય છે? લાલ કલરનું। આમાં હોય છે લાલ કલરમાં હોય છે, ઘટ્ટો ઘટ્ટો કલર પૂરવાનો છે તમારે। બરાબર, આવી રીતે તમારે પૂરવાનો છે। આવી રીતે તમારે રંગ લાલ કલરનો પૂરવાનો છે। લાલ રંગ કયો કલર પૂરવાનો છે? લાલ કલર કયો પૂરવાનો છે? લાલ કલર। પૂરો છો ને મારી સાથે? આવી રીતે તમારે સફરજનમાં રંગ પૂરવાનું છે। પણ તમારે રંગ કેવો પૂરવાનો છે? ઘાટો। કેવો પૂરવાનો છે? ઘાટો। કારણ કે મેમને તો બોલ ઉપર માર્કર ચાલે છે એટલે મેમનો ઘાટો કલર નહીં પૂરાય, પણ તમારે સફરજનની અંદર ઘાટો કલર પૂરવાનો છે। જુઓ, તમને સેમ્પલ આપ્યો છે, તમને બાજુમાં એક ઉપર ચિત્ર આપ્યું જ છે, તો આવી રીતે તમારે કલર પૂરવાનો છે। બરાબર, અને હવે એના આપણે પાન પૂરવાના છે। શું કરવાના છે? પાન। તો પાનની અંદર આપણે રંગ પૂરવાનો છે, તો એમાં પણ તમારે કેવી રીતે કરવાનું છે? મેમે તમને અડધું જ બતાવ્યું છે સફરજન, તમારે આખું સફરજન પૂરું કરવાનું છે। આખું સફરજન તમારે કલરથી જ ભરી દેવાનું છે। ચાલો હવે પાન। તમારે પાન આવી રીતે ભરી લેવાનું છે, ઘટ્ટું ઘટ્ટું કરી દેવાનું છે। બરાબર, મેમને માર્કર ચાલે ને બોર્ડ ઉપર? આવી રીતે તમારે ભરી દેવાનું છે। બરાબર,
ચાલો એવી રીતે એની બાજુનું જ પ્લોટ એવી રીતે જ કરવાનું છે। થઈ ગયું પણ હવે આપણે અહીંયા કઠ્ઠઈ કલર પૂછશું। પણ મેમ પાસે કઠ્ઠઈ કલર ના હોય, તમારી પાસે તો લાકડા કલર હોય ને, એટલે અહીંયા આપણે શું પૂરવાનો છે? કઠ્ઠઈ। કયો રંગ પૂરવાનો છે? કઠ્ઠઈ। પછી આમાં આપણે કયો પૂરશું? લીલો। કયો પૂરીશું? લીલો। આની અંદર લાલ કલર। શું પૂરીશું? લાલ કલર। બરાબર ને? તો ચાલો તમારે બધાએ હવે શું કરવાનું છે કે મેમે જો અહીંયા અડધું સ્કર પૂર્યું છે, કારણ કે માર મેમથી માર્કર પેનથી પૂરાય નહીં, તમારી પાસે તો મીણિયા કલર છે ને, તો તમારે બધાએ મીણિયા કલરનો ઉપયોગ કરવાનો છે અને સફરજનમાં રંગ પૂરવાનો છે। બરાબર? અને ઘાટો ઘાટો પૂરજો। જો મેમે અહીંયા પાનમાં પૂરેલો છે એવી રીતે તમારે ઘાટો પૂરવાનો છે। તો આજે આપણું લેસન કયું હતું કે ચિત્રકામની અંદર પાના નંબર 12 એ આપણું શું છે? ક્લાસ વર્ક છે। બરાબર? અને પાના નંબર 13 એ આપણું હોમવર્ક છે। બરાબર ને? તો ચાલો હવે હું તમને એની સાથે થોડુંક આપણે સાઈડ ઉપર જગ્યા છે તો ત્યાં આપણે થોડુંક મૌખિક કાર્ય કરી લઈએ। ચાલો તો મૌખિક કાર્યની અંદર આપણે શું કરશું ખબર? આપણે થોડીક આપણે કલમ શીખી લઈશું। બરાબર ને? ચાલો ક કમળ નો ક ખ ખલ્લો ખ ખ ખતારા નો ખ ગ ગણપતિ નો ગ ડ ડગલા નો ડ
बाय बाय।